જ્યારે શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ લુકમાન પટેલે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આજ રોજ પશ્ચિમ વિસ્તારના બધા લોકો આગેવાનો ભેગા થઈ રસ્તા લોકો આંદોલન કરેલું અમે, અને એ આંદોલન અમારું પૂર્ણ થયું છે, સફળ થયું છે. કલેક્ટરશ્રીએ અમને બાંહેધરી આપેલી છે કે 30 તારીખ સુધીમાં અમે આ રસ્તાઓ તમારા પૂરા કરીશું. પરંતુ અમે એમ કહેવા માંગે છે કે દર વર્ષે દર વખતે વર્ષોથી અમારે આવી માંગ કરવી પડે, સરકારને ડૂબી મળવાની વાત છે. વિકાસની ખાલી ફક્ત વાતો કરે છે, પરંતુ આજે રોડની હાલત એ છે કે મારું બાયપાસ જે એરિયો છે એ ખાધરામાં છે કે ખારામાં બાયપાસ છે સમજ પડતી નથી. લોકો અહીંયાથી જાય છે તો ઘણીવાર વિચાર કરે છે, અહીંયા દરેક ફિલ્ડના લોકો અહીંયાથી જાય છે, ખેડૂત સમાજ હોય કે પછી કંપનીમાં જતી લોડેડ ગાડીઓ હોય. લોડેડ ગાડીઓ પણ એટલી બધી ફૂલ લોડેડમાં જાય છે કે આ રસ્તાઓ ખતમ થઈ જાય છે. અને એ રસ્તાઓ ખતમ થયા પછી જો સરકાર એ રસ્તાઓનું કામ કરાવે છે, એ ફક્ત ને ફક્ત ઢુલાવો હોય છે, ધૂળ જ હોય છે, જેના કારણે 1 કે 5 દિવસમાં પાછો ખતમ થઈ જાય છે. અને ધૂળ ઉડવાના કારણે આ વિસ્તારના લોકોને જીવવાનું મુશ્કેલ પડી ગયું છે. આ સરકાર શું કરી રહી છે? આ દેશમાં લોકોનું જીવવાનું મુશ્કેલ કરી રહી છે, જેથી આવી સરકારને સમજી લેવું જોઈએ કે જો આ રીતે જો લોકોને હેરાન કરશે તો એમને પોતાનું એ ભોગવવા તૈયાર રહેવું પડશે. અને અમારી માંગ 30 તારીખ સુધીમાં ના પૂરી થઈ તો અબ્દુલભાઈ કીધું એમ આનાથી પણ ઉગ્ર આંદોલન અમે કરીશું, તાળાબંધી કરીશું અને બધા રસ્તા ચક્કાજામ કરી દઈશું. પૂરા ભરૂચ શહેરની અંદર બધા રોડ અમે બંધ કરી દઈશું. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે, અને આ સરકાર એટલી બધી જાડી ચામડીની છે કે કલેક્ટરશ્રીનો ઓર્ડર હોવા છતાં પણ કામ નથી કરતી, તો આ પ્રજાનો શું ખલાસ છે? જેથી આવી સરકારને ડૂબી મળવું જોઈએ. જ્યારે શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ લુકમાન પટેલે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આજ રોજ પશ્ચિમ વિસ્તારના બધા લોકો આગેવાનો ભેગા થઈ રસ્તા લોકો આંદોલન કરેલું અમે, અને એ આંદોલન અમારું પૂર્ણ થયું છે, સફળ થયું છે. કલેક્ટરશ્રીએ અમને બાંહેધરી આપેલી છે કે 30 તારીખ સુધીમાં અમે આ રસ્તાઓ તમારા પૂરા કરીશું. પરંતુ અમે એમ કહેવા માંગે છે કે દર વર્ષે દર વખતે વર્ષોથી અમારે આવી માંગ કરવી પડે, સરકારને ડૂબી મળવાની વાત છે. વિકાસની ખાલી ફક્ત વાતો કરે છે, પરંતુ આજે રોડની હાલત એ છે કે મારું બાયપાસ જે એરિયો છે એ ખાધરામાં છે કે ખારામાં બાયપાસ છે સમજ પડતી નથી. લોકો અહીંયાથી જાય છે તો ઘણીવાર વિચાર કરે છે, અહીંયા દરેક ફિલ્ડના લોકો અહીંયાથી જાય છે, ખેડૂત સમાજ હોય કે પછી કંપનીમાં જતી લોડેડ ગાડીઓ હોય. લોડેડ ગાડીઓ પણ એટલી બધી ફૂલ લોડેડમાં જાય છે કે આ રસ્તાઓ ખતમ થઈ જાય છે. અને એ રસ્તાઓ ખતમ થયા પછી જો સરકાર એ રસ્તાઓનું કામ કરાવે છે, એ ફક્ત ને ફક્ત ઢુલાવો હોય છે, ધૂળ જ હોય છે, જેના કારણે 1 કે 5 દિવસમાં પાછો ખતમ થઈ જાય છે. અને ધૂળ ઉડવાના કારણે આ વિસ્તારના લોકોને જીવવાનું મુશ્કેલ પડી ગયું છે. આ સરકાર શું કરી રહી છે? આ દેશમાં લોકોનું જીવવાનું મુશ્કેલ કરી રહી છે, જેથી આવી સરકારને સમજી લેવું જોઈએ કે જો આ રીતે જો લોકોને હેરાન કરશે તો એમને પોતાનું એ ભોગવવા તૈયાર રહેવું પડશે. અને અમારી માંગ 30 તારીખ સુધીમાં ના પૂરી થઈ તો અબ્દુલભાઈ કીધું એમ આનાથી પણ ઉગ્ર આંદોલન અમે કરીશું, તાળાબંધી કરીશું અને બધા રસ્તા ચક્કાજામ કરી દઈશું. પૂરા ભરૂચ શહેરની અંદર બધા રોડ અમે બંધ કરી દઈશું. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે, અને આ સરકાર એટલી બધી જાડી ચામડીની છે કે કલેક્ટરશ્રીનો ઓર્ડર હોવા છતાં પણ કામ નથી કરતી, તો આ પ્રજાનો શું ખલાસ છે? જેથી આવી સરકારને ડૂબી આગેવાનો અને વડીલો દ્વારા એક ચક્કાજામનો પ્રોગ્રામ અમે સફળ કરેલો છે. અમારે વખતો વખત જયારે પશ્ચિમ વિસ્તારના ન્યાય જોયે તો અમારે કાયદો હાથમાં લેવાનો, ચક્કાજામ કરવાનો. સરકાર મોટી મોટી વાતો કરે છે, અમારા વિસ્તારની તમે હાલત જોઈ લો કે ડામરનો રોડ કહેવાય તો અમારી મગજમારી મેમોરીમાંથી નીકળી ગયો કે કેવો રોડ આવે. અત્યારે અહીંયા ડામર નામની કોઈ વસ્તુ નથી. એક ટ્રક પસાર થાય તો અહીંયા 500 દુકાનો છે, 500 દુકાનોમાં ભયાનક દર ઉડે છે. એ દર ઉડવાથી આ દુકાનદારોની રોજીરોટી બંધ થઈ ગયેલી છે. અમારા બાળકો સ્કૂલ છે ને અહીંયા રહીને તો ઘરે આવે ત્યારે અસ્થમાની બીમારી. આ તમે જોઈ શકો આ ટ્રક ગયા અત્યારે કેટલી ભયંકર પરિસ્થિતિ. અમારા ઘરના ફેમિલીવાળા ઘરનો દરવાજો નથી ખોલી શકતા. આ સમસ્યા જંબુસર રોશન પાર્કના નાકાથી શેરપુરા ગામ સુધી છે. વખતો વખતે અમે ગુજરાત સરકારને લખ્યું, આ આપની સમક્ષ છે. અમે અત્યાર સુધી 2011થી 9 આવેદનપત્રો ગુજરાત સરકાર માર્ગ અને મકાન મંત્રી અને કલેક્ટર સાહેબને લખીને આપ્યા, અને PWDને GSRDCને, કે આ વિસ્તારની આ સમસ્યા ભયંકર છે. રાજ્યના ગૃહમંત્રી અને જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા જયારે આ રસ્તા પરથી પસાર થયા તો એમને પોતે દુઃખ થયું કે આ વિસ્તારની પ્રજા અહીંયા કેવી રીતે જીવે છે. તો એમણે તાત્કાલિક કલેક્ટરને સૂચના આપી, પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ કલેક્ટર સાહેબની સૂચનાને પણ ઘોળીને પી ગયા. ગઈકાલે અમને કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે 30 તારીખ સુધીમાં આ તમામ રોડોનું નવીનીકરણ થઈ જશે, પરંતુ 30 તારીખ સુધીમાં નહીં થાય તો અનાદિ જલન આંદોલન આ વિસ્તારના નવયુવાનો
આગળ રહેવાનું કરવામાં આવશે અને પીડબ્લ્યુડીની અને જીએસઆરડીસીની કચેરીને અમે તાળાબંધી કરીશું. એટલે આ જો તમે અત્યારે તો આ પ્રોગ્રામ અહીંયા પૂરો કરીએ, પરંતુ અગાઉના દિવસોમાં અમારો પ્રોગ્રામ બહુ ભયાનક હશે અને એની સરપૂર જવાબદારી ગુજરાત સરકારની રહેશે. જ્યારે શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તંત્ર દ્વારા 100% હોલમાં રોટન કરવામાં આવે છે કે દરેક ફિલ્મમાં અમારે અહીંયાથી વરસાદ પડે કે રોડની વાત હોય, કાયમ અમારે આ પશ્ચિમ વિસ્તારની પ્રજાને વેઠવાનું જ હોય છે. કરોડોની સંખ્યામાં અમારી પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવે છે. હવે આ રોડની વાત કરીએ તો જ્યારે પણ જ્યારે વર્ષોથી અમે આવેદનપત્ર આપવામાં આવે છે, સોશિયલ મીડિયા પર એની ચર્ચા થાય છે, પરંતુ આ સરકારની એટલી બધી નીતિ ખરાબ છે કે એક પણ કામ કરતા નથી. અને જ્યારે ખાડા પૂરે છે તો ખાડાની અંદર ફક્ત ને ફક્ત ધૂળ પૂરી જાય છે અને મોટા મોટા બિલો મૂકી દે છે અને ધૂળ મૂકવાને ખાતે આ એરિયામાં હજારોની સંખ્યામાં લોકો વસે છે અને દરેકને ધૂળનો પ્રોબ્લેમ થાય છે, રસ્તાઓ કમળનો પ્રોબ્લેમ થાય છે, ગાડી ચલાવવી મુશ્કેલ પડી જાય છે. શોર્ટમાં કહું તો ભરૂચ ખારામાં છે કે ખારામાં ભરૂચ છે, કે બાયપાસ ખારામાં છે કે ખારામાં બાયપાસ છે, સમજ પડતી નથી. આવી સરકારને ખરેખર શરમ આવવી જોઈએ અને ડૂબી જવું જોઈએ. વિકાસની વાતો કરે છે, ખોટી ખોટી વાતો કરે છે અને ગુજરાતને બરબાદ કરી દીધું, એ રીતે અમારા પશ્ચિમ વિસ્તારને પણ બરબાદ કરી દીધું. આજ રોજ તારીખ 4/10/2018 દિવસે આ રોડનું કામ શરૂ થયું છે. અમે 10-15 દિવસ પહેલાં જે રસ્તા રોકો આંદોલન કરેલું એનો અમને ફળ મળેલું છે. એના માટે હું કલેક્ટરશ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું અને અધિકારીઓનો આભાર માનું છું અને ખાસ કરીને સિટી ચેનલ જે વારંવાર આ રોડ માટે એમની ચેનલ પર બતાવતા હતા એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું એક વાત કહીશ કે કલેક્ટરશ્રીને મારી અપીલ છે કે પશ્ચિમ વિસ્તારમાં જે રીતે તમે અમારું આ કામ પૂર્ણ કર્યું છે એ અગાઉ પણ આવા કામો જો આવે અને તમે અમને એનો સહકાર આપશો એવી હું ખૂબ ખરા દિલથી વિનંતી કરું છું અને ખૂબ ખૂબ ફરી મારા દિલથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અગાઉ અમે આવેદનપત્ર આપેલા છે 9-10 વખત અને ત્યારબાદ ચક્કાજામનો પ્રોગ્રામ પણ 10 દિવસ પહેલાં આપેલો, તો તે દરમિયાન એ લોકોએ અમને કમિટમેન્ટ આપેલું કે અમે તમારો રોડનો જે ખાદરાનો પ્રોબ્લેમ છે, રોડના જે મોટા મોટા ખારા પડેલા છે એનું કામ અમે કરાવી આપીશું. એ લોકોએ કામ પણ ચાલુ કર્યું પરંતુ અધૂરું કામ રાખીને ચાલ્યા ગયા છે. આ સરકાર જે છે કે વારંવાર ઝૂઠ બોલે છે, વારંવાર બોલે છે અને જોરથી બોલે છે, એ વસ્તુ આ ગવર્મેન્ટના લોકોમાં પણ આવી ગઈ છે એમ દેખાઈ રહ્યું છે. આ લોકોને અમે વારંવાર ફોન કર્યા, 5 દિવસથી કન્ટિન્યુ અમે ફોન કરી રહેલા છે, આજે કામ ચાલુ કરીશું, કાલે ચાલુ કરીશું, પરંતુ આ લોકો ફક્ત એક જ વાત કરે છે કે બસ જૂઠું જ બોલે છે, વારંવાર જૂઠું બોલે છે, જેથી આ કારણના લીધે ફરી અમારે ના છૂટકે આંદોલન કરવું પડેલું છે. આ પ્રજાને થોડી તકલીફ પડે છે પરંતુ આ કામ અમે પ્રજા માટે જ કરીએ છીએ અને પ્રજા માટે કોઈ પણ કામ હશે, અમે રાત હશે કે દિવસ હશે ફોરન અમે ઊભા થઈ જઈશું. અને સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે જો આ કામ 5 દિવસની અંદર ના પૂરું થયું તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને તાળાબંધીનો પણ પ્રોગ્રામ આપીશું. બસ એ જ અમારી માંગ છે કે તાત્કાલિક અમારું કામ પૂરું કરે. થેન્ક યુ વેરી મચ.